ભુજની ચાણક્ય એકેડેમી દ્વારા 76મા સ્વતંત્ર દિવસની રંગે ચંગે ઉજવણી. સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં ભવ્ય સમારોહ યોજવામાં આવી રહ્યા છે, ત્યારે ભુજની ચાણક્ય એકેડેમીમાં પણ ભવ્ય ઉજવણી કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થી અને શિક્ષકોએ હરખભેર ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે હજુ 2 દિવસ પહેલાં આઝાદીના અમૃત મહોત્સવ તેમજ ઘર ઘર તિરંગા મોહિમ પર શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું. સવારે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પંકજભાઈ મહેતાના હસ્તે ધ્વજવંદન થયા બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. ત્યાર પછી શાળાના KG થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કલા અને કૌશલ્ય દર્શાવતા રૂવાટા ઊભા કરી દે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ નિશાંત, ખુશી, વેદી આઝાદીને પોતાની પરિભાષામાં રજૂ કરી સૌ પ્રેક્ષકોને વિચારતા કરી દીધા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમોની પૂર્ણાહુતિ બાદ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ સાથે મળી રચેલું ગીત રગો રગો મેં વંશિકા હેતવી અને ઝંકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ મહેમાન અને વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ચાણક્ય એકેડેમી સંભવત દેશની પ્રથમ અને એકમાત્ર શાળા હશે જેણે હર ઘર તિરંગા મોહિમ પર પોતાનું સ્વરચિત ગીત રિલીઝ કર્યું, જે માટે શાળા પરિવાર ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પંકજભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે મહામૂલ્ય આઝાદીના કિંમત સમજીને દેશ માટે કંઈક કરી છૂટવું એ દરેકે દરેક વિદ્યાર્થી તેમજ ભારતીયોનું લક્ષ્ય હોવું જોઈએ. સાથે સાથે તેમણે સૌ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા ખૂબ જ ઉત્સાહભેર હર ઘર તિરંગા અને હર ઘર એક પૌધા અભિયાન પર શાળાના વર્ષનો સંકલ્પ પરિપૂર્ણ થતા દરેકને અભિનંદન પાઠવ્યા હતા. વંદે માતરમ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ સ્નેહા સોલંકી, આંગી મહેતા, અઝમત સુમરા અને વિધિ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચેરમેન વાડીલાલભાઈ સાવલા વિદ્યાર્થીઓ માટે સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છા સંદેશ મોકલાવ્યો હતો. ટ્રસ્ટના વાઇસ ચેરમેન સંદીપભાઈ દોશી, પાયોનિયર શ્રી મહેન્દ્રભાઈ ચૌધાણી, CEO મહેશ વીસ મહેમાન, સ્કૂલના પ્રધાનાચાર્ય કવિતા બારમેડાએ સમગ્ર સ્ટાફને સુંદર આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. કૌશિક છાયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કચ્છ.